ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका हरि ही ओम। ओम श्री कृष्ण परमात्मने नमः। श्री विनोबा जी ना गीता प्रवचनों अध्याय 18मो छेल्लो अने भाग 3जो छेल्लो। जीवन नु फलित हाथ में आवे एम लागतुं होय तो फल त्याग नो चिंतामणि हाथ में राखो, ते तमने रस्तो बतावशे। फल त्याग नु तत्व पोतानी मर्यादाओ पण बतावे छे। એ દીવો પાસે હશે તો કયું કર્મ કરવું, કયું છોડવું અને કયું ક્યારે બદલવું એ બધું બરાબર સમજાશે। પણ વિચાર કરવાને હવે બીજો જ એક વિષય લઈએ। ક્રિયાઓ પૂરેપૂરી ખરી પડેલી હોય એવી જે છેવટની સ્થિતિ છે તેના તરફ સાધકે ધ્યાન રાખવું કે નહીં? ક્રિયા થતી ન હોય છતાં જ્ઞાનીને હાથે કર્મ થતું રહે એવી જે જ્ઞાની પુરુષની સ્થિતિ છે તેના તરફ સાધકે નજર રાખવી ખરી કે ના? આમાં પણ ફળ ત્યાગની કસોટી જ વાપરવી। આપણા જીવનનું સ્વરૂપ એવું સુંદર છે કે આપણે જે જોઈએ તે તરફ નજર ન રાખીએ તો એ આવી મળે છે। જીવનનું સૌથી ચડિયાતું ફળ મોક્ષ છે। એ મોક્ષ એ અકર્મ અવસ્થા, તેનો પણ લોભ ન હોવો જોઈએ। એ સ્થિતિ ખબર ન પડે એવી રીતે તને આવીને મળશે। સંન્યાસ વસ્તુ એવી નથી કે એકાએક બે ઉપર પાંચ મિનિટ થાય એટલે આવીને ઊભી રહે। સંન્યાસ એ વસ્તુ યાંત્રિક નથી। એ તારા જીવનમાં કેમ વિકાસ પામતી જશે તેની તને ખબર નહીં પડે, તેથી મોક્ષની ફિકર તું છોડી દે। ભક્ત ઈશ્વરને હંમેશ આમ જ કહે છે કે આ ભક્તિ મારે માટે પૂરતી છે, પેલો મોક્ષ પેલું અંતિમ ફળ મારે નથી જોઈતું। મુક્તિ એટલે એક જાતની ભુક્તિ જ નથી કે? મોક્ષ એ પણ એક ભોગ છે, એક ફળ છે। આ મોક્ષરૂપી ફળ ઉપર પણ તારી ફળ ત્યાગની કાતર ચલાવી દે, પણ એમ કરવાથી મોક્ષ નાસી જવાનો નથી, કાતર તૂટી જશે, તે ફળ વધારે મજબૂત થશે। મોક્ષની આશા છોડશો ત્યારે જ મોક્ષ તરફ ખબર ન પડે એવી રીતે તમે જશો। તારી સાધના જ એવી તન્મયતાથી થવા દે કે મોક્ષની યાદ સરખી ન રહે અને મોક્ષ તને શોધતો શોધતો તારી સામે આવીને ખડો થાય। સાધકે સાધનામાં જ રંગાઈ જવું। માં તે સંગોત કર્મણ્યે, માં હો રાગ અકર્મમાં। અકર્મ દશાની મોક્ષની આસક્તિ રાખમાં, એમ ભગવાને પહેલા જ કહ્યું છે। હવે ફરીથી છેવટે ભગવાન કહે છે, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ મા શુચઃ। હું તને સર્વ પાપોથી છોડાવીશ, નચિંત થા, મોક્ષ આપવા વાળો હું સમર્થ બેઠો છું, તું મોક્ષની ચિંતા છોડી દે, સાધનાની ફિકર કર। મોક્ષને વિસારે પાડવાથી સાધના સારામાં સારી રીતે થશે અને મોક્ષ જ વિચારો મોહિત થઈને તારી પાસે આવશે। મોક્ષ નિરપેક્ષ વસ્તુથી
જે કેવળ સાધનામાં તલ્લીન થયેલો હોય છે તેના ગળામાં મોક્ષ લક્ષ્મી વરમાળા પહેરાવે છે। જ્યાં સાધનાની પરાકાષ્ઠા થાય છે ત્યાં સિદ્ધિ હાથ જોડીને ઊભી રહે છે। જેને ઘરે પહોંચવું છે તે ઘર, ઘર એવો જપ જપતો ઝાડ નીચે બેસી રહેશે તો ઘર આગું જશે ને તેને જંગલમાં પડી રહેવાનો વારો આવશે। ઘરનું રટણ કરતા કરતા રસ્તામાં આરામ લેવા થોભશે તો છેવટના આરામથી અળગો જશે। મારે ચાલવાનું કામ ચાલુ રાખવું જોઈએ, પછી ઘર એકદમ સામે આવશે। મોક્ષના આળસુ સ્મરણથી મારી મહેનતમાં મારી સાધનામાં શિથિલતા પેદા થશે અને મોક્ષ આખો ને આગો જશે। મોક્ષની વાત મનમાંથી સમૂળગી કાઢી નાખવી અને સતત સાધનામાં મંડ્યા રહેવું એ જ મોક્ષને પાસે લાવવાનો ઈલાજ છે। અકર્મ સ્થિતિ, આરામ વગેરેની ઈચ્છા ન રાખો, માત્ર સાધના પર પ્રેમ રાખશો તો મોક્ષ અચૂક સધાશે। જવાબ જવાબની બૂમો માર્યા કરવાથી દાખલાનો જવાબ આવતો નથી। મને જે આવડતી હશે તે રીત જ એક પછી એક પગલું લેતા લેતા જવાબ લાવીને આપશે। એ રીત જ્યાં પૂરી થશે ત્યાં જવાબ ચોક્કસ ઊભો છે। સમાપ્તિના પહેલા સમાપ્તિ કેવી રીતે થાય? રીત પૂરી કર્યા વગર જવાબ ક્યાંથી આવે? સાધકની અવસ્થામાં સિદ્ધાવસ્થા કેવી? પાણીમાં ડૂબકા ખાતા ખાતા સામી પારની મોજ નજર સામે રાખે કેમ ચાલશે? એ વખતે એક પછી એક વામિયા નાખતા નાખતા આગળ જવામાં જ બધું ધ્યાન પરોવવું જોઈએ, બધી શક્તિ રોકવી જોઈએ। સાધના પૂરી કર, દરિયો ઓળંગી જા, મોક્ષ આપોઆપ આવીને તને મળશે। જ્ઞાની પુરુષની છેવટની અવસ્થામાં બધી ક્રિયાઓ ખરી પડે છે, શૂન્યરૂપ થાય છે। છતાં એનો અર્થ એવો પણ નથી કે તે અંતિમ અવસ્થામાં ક્રિયા ન જ થાય, તેને હાથે ક્રિયા થાય અગર નય થાય। આ છેવટની દશા બહુ રમણીય તેમજ ઉદાત્ત છે। તે અવસ્થામાં જે જે કંઈ થાય છે તેની ફિકર તેને હોતી નથી। જે જે કંઈ થશે બનશે તે બધું શુભ જ હશે, રૂડું જ હશે। સાધનાની પરાકાષ્ઠાની દશા પર તે ઊભો છે, ત્યાં રહી સર્વ કર્મ કરવા છતાં તે કશું કરતો નથી, સંહાર કરવા છતાં સંહાર કરતો નથી, કલ્યાણ કરવા છતાં કલ્યાણ કરતો નથી। આ અંતિમ મોક્ષાવસ્થા સાધકની સાધનાની પરાકાષ્ઠા છે। સાધકની સાધનાની પરાકાષ્ઠા એટલે સાધકની સાધનાની સહજાવસ્થા। હું કંઈ કરું છું એવો ખ્યાલ જ ત્યાં હોતો નથી, અથવા આ દશાને હું સાધકની સાધનાની અનૈતિકતા કહીશ। સિદ્ધાવસ્થા નૈતિક અવસ્થા નથી। નાનું છોકરું સાચું બોલે છે પરંતુ તેની તે ક્રિયા નૈતિક નથી, કેમ કે તેને જૂઠું શું તેનો ખ્યાલ જ નથી। અસત્યની કલ્પના હોવા છતાં સત્ય બોલવું એ નૈતિક કર્મ થયું। સિદ્ધાવસ્થામાં અસત્ય વાત જ હોતી નથી, ત્યાં સત્ય જ છે, તેથી ત્યાં નીતિ નથી। જે નિષિદ્ધ છે તે ત્યાં નામનું એ ફરકતું નથી, જે સાંભળવાનું નથી તે કાનમાં પેસતું જ નથી, જે જોવાનું નથી તેને આંખો જોતી જ નથી, જે થવું જોઈએ તે હાથથી લઈને ઊભું રહે છે, કરવું પડતું નથી, જે ટાળવાનું છે તેને ટાળવું નથી પડતું પણ આપમેળે ટળી જાય છે। આવી તે નીતિશૂન્ય અવસ્થા છે। આ જે સાધનાની પરાકાષ્ઠા, આ જે સાધનાની સહજાવસ્થા અથવા અનૈતિકતા અથવા અતિનૈતિકતા કહો, તે અતિનૈતિકતામાં નીતિનો પરમોત્કર્ષ છે। અતિનૈતિકતા શબ્દ મને સારો સૂજ્યો, અથવા આ દશાને સાત્વિક સાધનાની નિઃસત્વતા પણ કહી શકાશે। આ દશાનું વર્ણન શી રીતે કરવું? જેમ ગ્રહણનો આગળથી વેધ લાગે છે તેમ દેહ ખરી પડ્યા પછીની જે મોક્ષ દશા છે તેના અભાવા દેહ પડે તે પહેલા જ શરૂ થઈ જાય છે। દેહની સ્થિતિમાં જ ભાવિ મોક્ષ સ્થિતિના અનુભવો થવા માંડે છે। આવી આ જે સ્થિતિ છે તેનું વર્ણન કરતા વાણી અટકી પડે છે।
તે ગમે તેટલી હિંસા કરે તોય તે કંઈ કરતો નથી। તેની ક્રિયાને હવે કયું માપ લગાડવું? જે થશે એ બધું કેવળ સાત્વિક કર્મ હશે। ક્રિયા માત્ર ખરી જ હશે, છતાં આખાએ વિશ્વનો તે લોક સંગ્રહ કરતો હશે। કઈ ભાષા વાપરવી એ સમજાતું નથી। આ અંતિમ અવસ્થામાં ત્રણ ભાવ છે। એક, પેલી વામદેવની દશા, જેનો પેલો પ્રસિદ્ધ ઉદ્ગાર છે ને, આ વિશ્વમાં જે જે કંઈ છે તે હું છું। જ્ઞાની પુરુષ નિરહંકાર થાય છે, તેનું દેહાભિમાન ખરી પડે છે, ક્રિયા બધી ખરી પડે છે, એવે વખતે તેને એક ભાવાવસ્થા પ્રાપ્ત થાય છે। તે અવસ્થા એક દેહમાં સમાઈ શકતી નથી। ભાવાવસ્થા એ ક્રિયાવસ્થા નથી, ભાવાવસ્થા એ ભાવનાની ઉત્કટતાની અવસ્થા છે। આ ભાવાવસ્થાને નાના સરખા પ્રમાણમાં આપણે સૌ અનુભવીએ છીએ। બાળકના દોષથી માં દૂષિત થાય છે, તેના સુખથી સુખી થાય છે। માની આ ભાવાવસ્થા પોતાના દીકરા પૂરતી હોય છે। દીકરાનો દોષ પોતે ન કરેલો હોવા છતાં તે ઓઢી લે છે। જ્ઞાની પુરુષ પણ ભાવનાની ઉત્કટતાને લીધે આખા એ જગતના દોષ પોતાને માથે લે છે। ત્રણેય ભુવનના પાપથી તે પાપી થાય છે, પુણ્યથી પુણ્યવાન થાય છે, અને આવું બધું છતાં તે ત્રિભુવનના પાપ પુણ્યથી જરા સરખો સ્પર્શાતો નથી। પેલા રુદ્ર સૂક્તમાં ઋષિ કહે છે ને કે યવાશ્ચ મે તિલાશ્ચ મે ગોધુમાશ્ચ મે, મને જવ આપો, તલ આપો, ઘઉં આપો, એમ તે માગમાં કર્યા જ કરે છે। એ ઋષિનું પેટ છે કેવડું, પણ તે માગનારો 3.5 હાથના દેહમાં રહેવા વાળો નહોતો। તેનો આત્મા વિશ્વાકાર થઈને બોલે છે, આને હું વૈદિક વિશ્વાત્મ ભાવ કહું છું। વેદમાં આ ભાવનાનો પરમોત્કર્ષ થયેલો દેખાય છે। ગુજરાતનો સંત નરસિંહ મહેતો કીર્તન ગાય છે ને કે બાપજી, પાપ મેં કમણ કીધા હશે, નામ લેતા તારું નિદ્રા આવે। હે ઈશ્વર, એવું કયું પાપ મેં કર્યું છે કે કીર્તન કરતા મને ઊંઘ આવે છે? હવે ઊંઘ શું નરસિંહ મહેતાને આવતી હતી? ઊંઘ કીર્તન સાંભળનારા શ્રોતાઓને આવતી હતી, પણ શ્રોતાઓ સાથે એકરૂપ થઈને નરસિંહ મહેતો પોતે આ સવાલ પૂછે છે। નરસિંહ મહેતાની એ ભાવાવસ્થા છે, જ્ઞાની પુરુષની આવી આ ભાવાવસ્થા હોય છે। આ ભાવાવસ્થામાં બધા પાપ પુણ્યો તેને હાથે થાય છે એમ તમને દેખાશે, તે પોતે પણ એવું કહેશે। પેલો ઋષિ કહે છે ને કે કરવી ન જોઈએ એવી કેટલીય વાતો મેં કરી, કરું છું અને કરીશ। આ ભાવાવસ્થા પ્રાપ્ત થયા પછી આત્મા પંખીની માફક ઉડવા માંડે છે, તે પાર્થિવતાની પેલી પાર જાય છે। આ ભાવાવસ્થાની માફક જ્ઞાની પુરુષની એક ક્રિયાવસ્થા પણ હોય છે। જ્ઞાની પુરુષ સ્વાભાવિક રીતે શું કરશે? તે જે જે કંઈ કરશે તે બધું સાત્વિક જ હશે। હજી જો કે તેને માણસના દેહની મર્યાદા છે, તો પણ તેનો આખો એ દેહ, તેની બધી એ ઇન્દ્રિયો, એ બધા સાત્વિક થયેલા હોવાથી તેની દરેક ક્રિયા સાત્વિક જ થશે। વ્યવહારની બાજુથી જોશો તો સાત્વિકતાની પરિસીમા તેના વર્તનમાં દેખાશે। વિશ્વાત્મ ભાવની દૃષ્ટિથી જોશો તો આખા એ ત્રિભુવનમાં થતા પાપ પુણ્યો જાણે તે કરે છે, અને આમ છતાં તે અલિપ્ત રહે છે, કારણ આત્માને વળગેલો આ દેહ તેણે ઉંચકીને ફેંકી દીધો છે। ક્ષુદ્ર દેહને ફેંકી દેશે ત્યારે જ તે વિશ્વાત્મરૂપ થશે। ભાવાવસ્થા અને ક્રિયાવસ્થા ઉપરાંત જ્ઞાની પુરુષની ત્રીજી એક સ્થિતિ છે, તે છે જ્ઞાનાવસ્થા। આ અવસ્થામાં તે પાપ પણ સહન નથી કરતો, પુણ્ય પણ સહન કરતો નથી, કંખેરીને બધું ફેંકી દે છે। આ ત્રિભુવનને દિવાસળી ચાંપી તેને સળગાવી દેવા તે તૈયાર છે। પોતાની જાત પર એક પણ કર્મ લેવાને તે તૈયાર થતો નથી। તેનો સ્પર્શ સરખો
તે સહી શકતો નથી। આવી આ ત્રણ અવસ્થા જ્ઞાની પુરુષની મોક્ષ દશામાં, સાધનાની પરાકાષ્ઠાની દશામાં સંભવે છે। આ જે અક્રિય અવસ્થા છે, છેવટની દશા છે, તેને પોતાની કેવી રીતે કરવી? આપણે જે જે કર્મ કરીએ તેનું કર્તૃત્વ આપણે ન સ્વીકારવાનો મહોરો પાડવો। હું કેવળ નિમિત્ત માત્ર છું, કર્મનું કર્તૃત્વ મારી પાસે નથી એમ મનન કરવું, આ અકર્તૃત્વવાદની ભૂમિકા પહેલા નમ્રપણે સ્વીકારવી, અકર્તૃત્વવાદ આત્મસાત કરવો। પણ એથી બધું એ કર્તૃત્વ ચાલ્યું જાય એવું નહીં બને, આસ્તે આસ્તે આ ભાવનાનો વિકાસ થતો જશે। પહેલા હું કેવળ તુચ્છ છું, તેના હાથમાં નું ઢીંગલું છું, તે મને નચાવે છે એવું તારા મનને લાગવા દે, તે પછી બધું એ કરવા છતાં તે આ દેહનું છે, મને તેનો સ્પર્શ નથી, આ બધી એક ક્રિયા આ મર્દાની છે પણ હું મર્દું નથી, હું શવ નથી પણ શિવ છું, એવી ભાવના કરતા કરતા દેહના લેપથી લેશ માત્ર લેપાઈશમાં। આમ છતાં દેહ સાથે જાણે કે સંબંધ જ નથી એવી જ્ઞાનીની અવસ્થા પ્રાપ્ત થશે। એ અવસ્થામાં પાછી ઉપર કહેલી ત્રણ અવસ્થા હશે। એક તેની ક્રિયાવસ્થા, જેમાં અત્યંત નિર્મળ તેમજ આદર્શ ક્રિયા તેને હાથે થશે। બીજી ભાવાવસ્થા, જેમાં ત્રિભુવનમાં થતા પાપ પુણ્ય હું કરું છું એમ તે અનુભવશે પણ તેમનો તેને લેશ માત્ર સ્પર્શ નહીં થાય। અને ત્રીજી તેની જ્ઞાનાવસ્થા, એ અવસ્થામાં લેશ માત્ર કર્મ તે પોતાની પાસે રહેવા થશે નહીં, બધા એ કર્મોને ભસ્મસાત કરશે। એ ત્રણ અવસ્થા વડે જ્ઞાની પુરુષનું વર્ણન કરી શકશે। તું હિ તું હિ તું હિ, આ બધું કયા પછી ભગવાને અર્જુનને કહ્યું, હે અર્જુન, આ જે બધું મેં તને કહ્યું તે બરાબર સાંભળ્યું ને? હવે પૂરો વિચાર કરીને તને શું છે તે કર, યથેચ્છસી તથા કુરુ। ભગવાને અર્જુનને મનની મોટાઈથી પૂરી છૂટ આપી। ભગવદ્ ગીતાની આ વિશેષતા છે। પણ ભગવાનને પાછી લાગણી ઉભરાઈ આવી, આપેલું ઈચ્છાનું સ્વાતંત્ર્ય તેણે પાછું લઈ લીધું। અર્જુન, તારી ઈચ્છા તારી સાધના બધું ફેંકી દે અને મારે શરણે આવ, મામેકમ શરણમ વ્રતા। પોતાને શરણે આવવાનું કહી આપેલું ઈચ્છા સ્વાતંત્ર્ય ભગવાને પાછું લઈ લીધું એનો અર્થ એટલો જ કે તને સ્વતંત્ર એવી ઈચ્છા જ થવા દેશમાં, પોતાની ઈચ્છા ચલાવવાની નથી તેની જ ચલાવવાની છે એવું થવા દે। આ સ્વતંત્રતા મારે ન જોઈએ એવું સ્વતંત્રપણે મને લાગવા દે, હું નથી બધું તું છે એમ થઈ રહેવું જોઈએ। પેલું બકરું જીવતું હોય ત્યારે મેં 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 કર્યા કરે છે, હું 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 કર્યા કરે છે, પણ તે મરી ગયા પછી તેની તાંત પિંજણને ચડાવે છે ત્યારે દાદુ કહે છે તું હિ તું હિ તું હિ તું જ તું જ તું જ એવું તે બોલે છે। હવેથી આપણા સૌ માટે એક જ શબ્દ, તું હિ તું હિ તું હિ તું હિ તું હિ તું હિ તું હિ। છેલ્લું પ્રવચન આપ્યા તારીખ 19 જૂન 1932 રવિવાર। આપણે સૌ શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રણામ કરીએ, આપણને આ જ્ઞાન સરળ સહજ રીતે આપનાર પૂજ્ય શ્રી વિનોબાજીને સાદર પ્રણામ કરીએ, અને આપણા સૌની અંદર બિરાજમાન એ વિરલ આત્માને આપણી સાથે સાથે રહેવા માટે ઈજન કરીએ। સર્વેપિ સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ। સમગ્ર વિશ્વનું
પ્રત્યેક જીવનું કલ્યાણ થાય એવી પ્રાર્થના સાથે વિનોબાજીના ગીતા પ્રવચનોની આ લાંબી દીર્ઘ છતાં એકદમ રસપૂર્વક નિશ્રેણીનું સમાપન કરીએ છીએ. પ્રત્યેક શ્રોતાના પ્રત્યેક કર્ણને હું પ્રણામ કરું છું. પ્રત્યેક ભાવકના પ્રત્યેક હૃદયને હું વંદન કરું છું. સમગ્ર અસ્તિત્વના સાથ અને સહકાર બદલ હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. હરિ ઓમ. ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. જય જગત, જય જગત, જય જગત. किसका सहारा.